નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોર પરમાર. સુરતમાં એક યુવતીની છેડતી કરવાનો બનાવ સામે આવ્યો છે. એ પણ ચાલુ મોપેડ પર યુવતીની છેડતી કરવામાં આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે મામલે 300થી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને અંતે આરોપીને ઝડપી પડાયો હતો. સુરતના કાપુદ્રા વિસ્તારમાં ચાલુ મોપેડ પર યુવતીની છેડતી કરવાની ઘટના સામે આવી છે. યુવતીએ કાપુદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે પોલીસે 300 જેટલા સીસીટીવી ચેક કર્યા હતા, જો કે આરોપીની મોપેડ નંબર પ્લેટ ન હતી અને યુવતીને આરોપીનો ચહેરો પણ યાદ ન હતો. પરંતુ ભારે જેમત બાદ આખરે આરોપી પોલીસથી બચી શક્યો ન હતો અને પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે. આ સમગ્ર કેસમાં પોલીસ કમિશનર અને ડીજીપી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ધૂમિલ લાઠિયા રત્ન કલાકાર હોવાનું પણ સામે આવ્યું છે. નિશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.